चलो दिया थोरन बार प्रकरण नंबर बे द्रावणों JEE नीट ना एमसीक्यू एमा 33 अने 34 आज आप वीडियो लेक्चर में समझवाना छे। तो चलो रेडी बाळको, एमसीक्यू नंबर 33 में शू आपेलू छे, 0.01 मोलल, स्मॉल एम एटले मोलालिटी, K4 एफिशिएंट 6 संकीर्ण संयोजन छे बाळको। K4 एफिशिएंट 6 ना जलीय द्रावण में द्रावक माटे केबी आपेलो छे 0.52 केल्विन इनटू किलोग्राम इनटू मोल इनवर्स हो, तो तेमनो उत्क्रम बिंदु केटला डिग्री सेल्सियस था, એટલે કે K4 एफिशिएंट 6 ના જલીય દ્રાવણનું ઉત્ક્રમ બિંદુ આપણે ગણવું છે। તો પાણીનું ઉત્ક્રમ બિંદુ પાણી દ્રાવક છે અને સેલ્સિયસમાં ગણવું તો આપણે પાણીનું ઉત્ક્રમ બિંદુ પહેલા માઇન્ડમાં હોવું જોઈએ, જનરલી 100 ડિગ્રી સેલ્સિયસ। ઓકે, ગુજરાત બોર્ડ 2012 નો એમસીક્યુ છે, ઓપ્શન પણ તમારી સામે છે બાળકો। તો ચાલો અહીંયા આપણે શું આપેલું છે, અહીં સ્મોલ એમ એટલે કે મોલાલિટી 0.01 છે, બીજું KB તો કે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલું છે। તો પહેલું તો આપણો ટાર્ગેટ જ K4 એફિશિયન્ટ 6, સાંભળજો આ ટાઈપના એમસીક્યુમાં બાળકો ઘણા બધા બુકમાં જોવા મળશે। ઘણી વખત તમને એમ થશે કે સર તમે ક્યાંક 1 to 5, 1 to 5 એ સીધું આવા વિદ્યુત વિભાજ્ય માટે એના આયનીકરણથી જેટલા પણ આયનો બનતા હોય એને સમાન, તો ક્યારેક નહીં પણ લે, તો પ્રશ્ન એ થશે કે અહીંયા અત્યારે 1 to 5 હોય કેટલો લેવો, K4 એફિશિયન્ટ જો વિદ્યુત અવિભાજ્ય હોય ગ્લુકોઝ સુક્રોઝ મિસ્ખાન, તો આના માટે તો 1 to 5 આય એક જ હોય, પણ આ રીતના આપણે રકમ વગેરે આય આપેલો હોત ઇન કેસ ખ્યાલ આવે છે કે 3.2 તો એ જ લઈ લેવો, ના આપેલો હોય તો આપણે આ જે પણ પદાર્થ હોય દ્રાવ્ય પદાર્થ એનું વિયોજન કરવાનું અર્થાર્થ આયનીકરણ કરવાનું અને એના આયનીકરણથી જેટલા પણ આયનો બને એ 1 to 5 આયો હોય। તો અહીંયા આપણે આયનીકરણ આવડે જ છે બાળકો, તો કે યસ કે પ્લસ હોય વત્તા એફિશિયન્ટ 6 માઇનસ હોય, પણ આના ઉપર ચાર્જ આવશે, અહીંયા 1 હોય તો આના ઉપર +1 તો આ -4। હવે અહીંયા 4 કે બેલેન્સ કરી, આ એક જ છે સંકીર્ણ આયન, તો ટોટલ આયનોની સંખ્યા કેટલી થઈ, 4 ને 1 5, અહીંયા જોવાનું છે અહીંયા નહીં, એ તો વીજભાર છે, તેથી આઈ બરાબર 5। હવે આપણી પાસે આઈ પણ છે તો પહેલું કામ, અને મોલારિટી સીધી આપેલી છે, તો હવે ડેલ્ટા ટીબી બરાબર આર ઇન્ટુ કેબી ઇન્ટુ મોલારિટી, એમ છે કેબી છે ને આઈ છે, સીધી વાત ન બકવાસ, આઈ કેટલો છે તો કે 5, કેબી કેટલું છે 0.52, મોલાલિટી કેટલી છે 0.01, એટલે આ તો 1/100 થઈ જશે, આને 100 એટલે 10^4 થઈ ગયા, 52 × 5 કરો જી, 5 × 2 = 10, 1 × 25 = 260, 10^4 એટલે (10^-4), સીધું જ આપી દેવાય, એટલે આ થશે 0. અહીંયા લખીએ ચાલો 0.026 ડિગ્રી સેલ્સિયસ, પણ આ તો ડેલ્ટા ટીબી મળ્યું ને પણ ખ્યાલ આવે, તો આપને આવું થશે કે સર આવો તો ઓપ્શન જ નથી, ના જોઈ પણ આ દ્રાવણના ઉદ્ગમ બિંદુનો વધારો મળ્યો છે, જ્યારે આપણે દ્રાવણનું ઉદ્ગમ બિંદુ ગણવું છે, અને ખાસ 1 to 5 આય મેં કીધું એમ દાખલા તરીકે 4.9 કેવું આપ્યું હોત તો આપણે પછી આ સૂત્ર આપ્યું હોત તો આપણે એ જ લે 4.9 કેમ ખ્યાલ આવ્યો, પણ ના આપેલું હોય તો એના વિયોજનથી આપણે લેવાનું છે। ચાલો
હવે ડેલ્ટા ટી વિદ્રાવક કરતા દ્રાવણનું ઉત્ક્રમણ બિંદુ ઊંચું હોય એટલે ટીબી માઇનસ ટીબી ઝીરો આવું થાય. અહીંયા ડેલ્ટા ટીબી કેટલું છે? 0.026. ટીબી આપણો ટાર્ગેટ છે, આ માઇનસ દ્રાવકનું 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ના બાજુ લઈ લો તો ટીબી બરાબર શું થાય? દ્રાવણનું ઉત્ક્રમણ બિંદુ 100 વત્તા 0.026 એટલે 100.026 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો શું થશે? ઓપ્શન ગોતો. તો એવો ઓપ્શન આપણને માત્ર એક જ દેખાય છે અને એ જ ક્લિયર. આ 100.26 છે, આ 100.026 છે, એ પણ ધ્યાનમાં રાખજો. તો અહીંયા જવાબ એ આવવાનો છે. ક્લિયર? ચાલો તો એમસીક્યુ 33 સમજાઈ ગયો બાળકો. અહીંથી આપણે આઈ મેળવેલું છે, ખ્યાલ આવ્યો? રકમમાં ક્યાં આપેલું ના હોય અને સંપૂર્ણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ ના આપેલું હોય ત્યારે સમજી અને આઈની જરૂર પડશે તો લઈ લેવાનું. વિયોજનથી કેટલા આયનો ઉત્પન્ન થાય એ જ ટાઈપનો એમસીક્યુ નંબર 34 સરસ મજાનો એઆઈપીએમટી 2014માં પૂછાયેલો છે. નીચેના પૈકી સૌથી વધુ ઠાર બિંદુ કોનું છે? અને આ એક જ નહીં બાળકો, આમાં તો આપણે ફરતી બાજુએ વિચારી લઈશું કે કેવી રીતના એમસીક્યુ બને છે. નીચેના પૈકી સૌથી વધુ ઠાર બિંદુ, વધુ ઠાર બિંદુ એઆઈપીએમટી 2014 કયા કયા ઓપ્શન છે એ જોઈએ. હવે ઠાર બિંદુ છે ને બાળકો, સૌથી પહેલી વાત, ઠાર બિંદુ નહીં પરંતુ ઠાર બિંદુ અવનયન મીન્સ ઘટાડો ડેલ્ટા ટી એફ. ઠાર બિંદુમાં થતો ઘટાડો, તમે જ્યારે દ્રાવકમાં કોઈ દ્રાવ્ય ઉમેરો એટલે એનું વિયોજન થાય, કણોની સંખ્યા વધે એટલે ઠાર બિંદુનો ઘટાડો, એને અવનયન કહેવાય. ઠાર બિંદુ અવનયન એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણ, તમારી સમજૂતી માટે લખું છું, સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે કે દ્રાવણમાં જેમ કણની સંખ્યા વધે એમ ઠાર બિંદુ નીચું જાય. તો અહીંયા તો આપણે ઠાર બિંદુ વધુ ઊંચું કહેનું છે, ખ્યાલ આવે છે? ચોખવટ કરો, એટલે કે દ્રાવણમાં કણોની સંખ્યા વધે તો ઠાર બિંદુમાં વધુ ઘટાડો થશે. ઠાર બિંદુનો ઘટાડો અને સંખ્યા કણોની સંખ્યા એકબીજાના સમપ્રમાણમાં, તો આપણે પૂછ્યું છે ઉલટું, બરાબર? નીચેના પૈકી કોનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? તો એના માટે આપણે કણની સંખ્યા ચેક કરવી પડશે વન બાય વન બાળક. તો ચાલો સૌથી પહેલા ઓપ્શનમાં જોઈએ, એમાં કેસીએલ આના વિયોજનથી કે પ્લસ પ્લસ સીએલ માઇનસ, તો કેટલા આયનો થયા ટોટલ? તો કે કણોની સંખ્યા 2. ક્લિયર? પછી બી સી સિક્સ એટ 12 O6 ઇન વોટર, આ પાણીમાં ધ્યાન રાખજો, આપણે પાણીમાં ન જઈએ મહેનત. તો એમને જ રહેશે, ખ્યાલ આવ્યું? પાણીમાં એમને જ રહેશે, ઉકળી જશે, દ્રાવ્ય થઈ જશે, લિક્વિડ એનું થઈ જશે. પણ કહેવાનો અર્થ, કણોની સંખ્યા અચળ નો વધારો આમાં વધી જાય હોય એના કરતા 2 ગણા થઈ ગયા. એક મોલ ઓગાળો તો એમાં 2 મોલ કણ હોય, આ 1 મોલ ઓગાળો તો, કારણ કે આ વિદ્યુત અવિભાજ્ય છે. ગ્લુકોઝ ખાંડ અહીં લખી નાખવાની નીચે. હવે સી, સી છે એલ ટુ સીઓ થ્રી, ખ્યાલ આવ્યો? એલ ટુ એસઓ ફોર થ્રાઇસ, સોરી કાર્બોનેટ નથી,
एल्युमिनियम सल्फेट, क्लियर। तो अनावियोजन थी पानी में Al प्लस 3 वत्ता SO4 माइनस 2 अब आ बे आयनों छे अना त्रण छे तो टोटल बे ने त्रण पांच एक मोल उगाड़ो तो द्रावण में कणनी संख्या पांच गणी थई जाय એટલે કે પાંચ બની જાય છે વધી ગઈ છે તો આનું ઠાર બિંદુ નીચું જાય આનું ઠાર બિંદુ નીચું જાય ક્લિયર અને ફોર્થ ઓપ્શન જે છે કે 2SO4 ઇન વોટર તો આના વિયોજનથી પણ K પ્લસ વત્તા SO4 માઇનસ 2 બેલેન્સ કરીએ તો અહીંયા 2 આ 1 મોલ ઓગાળો તો આની અંદર 3 મોલ ગણની સંખ્યા થઈ જતી જોવા મળે છે ખ્યાલ આવ્યો તો સૌથી વધુ કીધું તો જેમાં કણની સંખ્યા સૌથી ઓછી હોય ખ્યાલ આવ જેમાં કણની સંખ્યા સૌથી ઓછી જે દ્રાવણમાં કણોની સંખ્યા ઓછી તેનું ઠાર બિંદુ વધુ હોય તો કણની સંખ્યા સૌથી ઓછી કેમાં જોવા મળશે તો કોઈ ઓગણા પછી બધાને એક એક મોલ ઉગાડે એક મોલ એક મોલ એક મોલ એક મોલ તો આમાં બે મોલ થઈ જાય આમાં એક મોલ આમાં પાંચ મોલ આમાં ત્રણ મોલ તો ખ્યાલ આવે છે એક અચળ અધ્રિયા ચાલો તો સૌથી વધુમાં જવાબ આવશે બી આ એમસીક્યુ માટે પણ જો એમ કીધું હોત ફેરવી નાખીએ ક્વેશ્ચનને નીચેના પૈકી સૌથી નીચું ઠાર બિંદુ કેનું હોય તો કયા દ્રાવણમાં કણની સંખ્યા વધુ છે જેમ કણની સંખ્યા વધે ઠાર બિંદુનો ઘટાડો વધે છે અને ઠાર બિંદુ ઘટે ઘટાડો વધુ થાય તો જ ઠાર બિંદુ નીચું જાય તો જવાબ સી આવત ખ્યાલ આવે છે ઠાર બિંદુનો ચડતો ક્રમ ગોઠવો તો ઠાર બિંદુનો ચડતો ક્રમ કે ચડતો ક્રમ તો સૌથી નીચું કેનું આવે જેમાં કણની સંખ્યા વધુ સી પછી ચડતો ક્રમ પછી ડી પછી એ અને પછી બી ઉતરતો ક્રમ કીધો તો સૌથી વધુમાં વધુ ઠાર બિંદુ કેનું છે બી ઇઝ ગ્રેટર ધન એ ઇઝ ગ્રેટર ધન ડી એ તો ખ્યાલ આવી જાય બાળકો તો આ ટાઈપના ચાર ટાઈપના એમસીક્યુ પૂછાય કોનું ઠાર બિંદુ સૌથી વધુ છે કોનું ઠાર બિંદુ સૌથી નીચું છે ઠાર બિંદુનો ચડતો ક્રમ ઠાર બિંદુનો ઉતરતો ક્રમ તો માત્ર ને માત્ર મુદ્દો એક જ આપણા માઇન્ડમાં હોવો જોઈએ આ ટાઈપના એમસીક્યુ માટે બાળકો કે ઠાર બિંદુ અમને ઠાર બિંદુનો ઘટાડો એ દ્રાવણનો સંખ્યાત્મક અર્થાત દ્રાવણમાં ઉગડેલા દ્રાવ્યના કણોની સંખ્યાના સંપ્રમાણ જેમ કણની સંખ્યા વધે એમ ઠાર બિંદુનો ઘટાડો વધુ થાય ક્લિયર એટલે આમાં થોડું ઠાર બિંદુ કોનું વધુ હોય એવું પૂછેલું છે જેમાં કણની સંખ્યા ઓછી એનું ઠાર બિંદુ વધુ માટે જવાબ બી આવશે ચાલો તો હવે આ ટાઈપના એમસીક્યુ બધા આપણે આવડી જવા જોઈએ ગુજરાત બોર્ડની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં બરાબર આવા સરસ મજાના એમસીક્યુ ઘણી વખત પૂછાતા આવે છે ચાલો બાળકો તો આ 33 અને 34 બંને એમસીક્યુ આપણે અહીંયા પૂર્ણ કરીએ જય હિન્દ બાળકો